નમસ્કાર, હું ચાવડા શ્રુતા એમએડ સેમ 3 ની તાલીમાર્થીની યુનિટ 2.4 સંવેદનાત્મક વિકલાંગતાનો પરિચય પ્રસ્તાવના માહિતી સંસ્કરણ સિદ્ધાંત અનુસાર અધ્યતા અધ્યયન માટેની માહિતી 5 સંવેદન અંગો આંખ નાક કાન જીભ અને ચામડી મારફતે મેળવે છે. આ 5 સંવેદન અંગો પૈકી કોઈ અંગમાં માહિતી મેળવવાના સંદર્ભમાં કોઈ ખામી ઊભી થાય તો તે સંવેદન અંગ દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. સંવેદનાત્મક વિકલાંગતા એ માનવની 5 ઇન્દ્રિય દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, સ્પર્શ, સ્વાદ માંથી કોઈ પણ સંવેદનાની વિકલાંગતા છે. શૈક્ષણિક હેતુને ધ્યાનમાં રાખી શ્રવણ, દ્રષ્ટિ અને બહેરાશને લગતી અક્ષમતા વિશે માહિતી મેળવીએ તો આપણી આસપાસની દુનિયા વિશેની 95% માહિતી દ્રષ્ટિ અને શ્રવણથી પ્રાપ્ત થાય છે. સંવેદનાત્મક અક્ષમતા અંતર્ગત દ્રષ્ટિહીનતા એટલે કે અંધત્વ RPWD 2016 મુજબ અંધત્વ એટલે એક એવી સ્થિતિ જેમાં વ્યક્તિમાં નીચે મુજબના લક્ષણો હોય. પહેલું, દ્રષ્ટિની સંપૂર્ણ ગેરહાજરી. બીજું, 10 ડિગ્રી કરતા ઓછા કોણની દ્રષ્ટિના ક્ષેત્રની મર્યાદા હોય. ત્રીજું, સામાન્ય ભાષામાં કહીએ તો જે બાળકો અક્ષરોને કે શબ્દોને 200 ફૂટ દૂરથી વાંચી શકાય તેવા અક્ષરો કે શબ્દોને 20 ફૂટ કે તેથી ઓછા અંતરેથી વાંચી શકે તેવા બાળકોને દ્રષ્ટિની ખામીવાળા બાળકો કહેવાય. શૈક્ષણિક દ્રષ્ટિએ તે બાળકોને અંધ ગણવામાં આવે છે જેમને જેમાં દ્રષ્ટિ સામેલ નથી તેવી બ્રેઇલ એપ્ટાકોન કે અન્ય સાધનની મદદથી શીખવવું પડે. ત્યારબાદ ચોથું, આંખોની કાર્યક્ષમતામાં ઘટાડો થવાના કારણે અથવા આંખો બિનકાર્યક્ષમ થવાને કારણે પેદા થતી અક્ષમતાને દ્રષ્ટિની અક્ષમતા કહે છે. દ્રષ્ટિ અક્ષમતાના પ્રકારો, જેમાં પહેલો પ્રકાર સંપૂર્ણ અંધત્વ, જ્યારે વ્યક્તિ બંને આંખોમાંથી એક પણ આંખ વડે કે કોઈ પણ સાધનની મદદથી બિલકુલ જોઈ ન શકે તેને સંપૂર્ણ અંધત્વની ક્ષતિ કહેવાય. બીજું, દ્રષ્ટિની આંશિક ખામી. જ્યારે વ્યક્તિ કોઈ બાહ્ય સાધન વગર સ્પષ્ટ રીતે ન જોઈ શકે તેને દ્રષ્ટિની આંશિક ખામી કહે છે, જેમાં લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને રંગ દ્રષ્ટિહીનતા એટલે કે રતાંદળાપણું જેવી ખામીઓનો સમાવેશ થાય છે. દ્રષ્ટિ અક્ષમતાના કારણો, અપૂરતું પોષણ, ઈજા અને ઝેર વગેરેથી પણ ખામી આવી શકે. શરીરમાં કોઈ પણ રીતે ક્લોરીન વાયુના વધુ પ્રમાણમાં પ્રવેશવાથી, વિટામિન એની ઉણપથી, અધૂરા માસે જન્મેલા બાળકોને ખામી થઈ શકે છે. ટાઇફોઇડ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ જેવા રોગ થવાના પરિણામે આંખમાં ખામી આવી શકે છે.
જામરના એટલે કે ગ્લુકોમા રોગના લીધે દ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. ત્યારબાદ દ્રષ્ટિ અક્ષમતા ધરાવતા બાળકોની લાક્ષણિકતાઓ, જેમાં સતત આંખો પટપટાવવી, આંખ વારંવાર ચોળવી, આંખો પાણીવાળી રહેવી, આંખોના પોપચા થોડા બંધ કરીને જોવું, આંખોમાં ખંજવાળ અથવા બળતરા થવી, ઝાંખું દેખાવું અથવા બેવડી દ્રષ્ટિ, વાંચતી વખતે પુસ્તક ખૂબ નજીક રાખે, ટૂંકા સમય માટે વાંચે, વાંચતી વખતે એક આંખ બંધ કરે અથવા ઝીણી કરે, વસ્તુને જોવા માથું આગળ લઈ જાય. દ્રષ્ટિ અક્ષમ બાળકોનું સમાવેશ ત્યારે જ શક્ય બને જ્યારે સામાન્ય શિક્ષણના શિક્ષકો બ્રેલ ભાષાનું પાયાનું કૌશલ્ય શીખે. સામાન્ય બાળકોને શિક્ષણ આપવા ટેવાયેલા શિક્ષકે આવા બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવું જોઈએ. જેમાં જોઈએ વિદ્યાર્થીઓને પ્રારંભમાં દરેક વર્ગખંડ અને જગ્યાથી પરિચિત કરવા, વર્ગમાં સ્થાયી ફર્નિચરની ગોઠવણી કરવી, સામાન્ય વિદ્યાર્થીઓને દ્રષ્ટિ અક્ષમ બાળકોની ખામી વિશે પરિચિત કરવા, દ્રશ્ય સાધનોનો ઉપયોગ કરતી વખતે શાબ્દિક વર્ણન કરવું, આંખોની આંશિક ખામીવાળા બાળકો સારા પ્રકાશમાં વાંચે તેમના ડાબા ખંભા પર પ્રકાશ આવે તે રીતે બેસે એવી વ્યવસ્થા કરવી, પ્રકાશ આંખ સામે ન આવે તેવી બેઠક વ્યવસ્થા કરવી, જો બાળક અંધ હોય તો તેમના શિક્ષણ માટે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરવો, અંધ બાળકો માટે રેકોર્ડ ટેક્સ્ટનો ઉપયોગ કરવો. આ ઉપરાંત દ્રષ્ટિહીન બાળકોના સમાવેશન માટે કેટલીક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકાય. જેમાં જોઈએ તો સામાન્ય વિદ્યાર્થીઓ અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ સાથે રમી શકે તેવી ચેસની પ્રવૃત્તિ કે અન્ય રમતો રમાડવી, જૂથ ચર્ચા, વાર્તા કથન, કાવ્યગાન, પરિસંવાદ જેવી પ્રવૃત્તિઓ કરાવવી, ગીત સંગીતની સ્પર્ધા રાખવી. ત્યારબાદ 2.4 માં દ્રશ્ય અવરોધ બહેરાશ પ્રસ્તાવના RPWD 2016 મુજબ બધી રાંધતા એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિમાં શ્રવણ અને દ્રષ્ટિની ખામીઓનું સંયોજન હોય જેનાથી ગંભીર પ્રત્યાયન, વિકાસાત્મક અને શૈક્ષણિક સમસ્યાઓ સર્જાય છે. બધિરાંધતા ધરાવતા વ્યક્તિઓની લાક્ષણિકતાઓ. મોટા ભાગે આ ખામી વૃદ્ધોમાં જોવા મળે છે, પરંતુ કેટલીક વાર નાના બાળકો સહિત કોઈ પણ ઉંમરના લોકોમાં પણ આવી અક્ષમતા જોવા મળે છે. વૃદ્ધોમાં ઉંમરની સાથે આ ખામી ધીરે ધીરે વિકાસ પામે છે અને તેમને તેનો ખ્યાલ પણ આવતો નથી. બધિરાંધ વ્યક્તિઓમાં નીચેના લક્ષણો જોવા મળે છે. જેમાં જોઈએ તો વાતચીતમાં તકલીફ, અવાજ ન સંભળાવો, ટેલિવિઝન કે રેડિયો મોટા વોલ્યુમ સાથે સાંભળવો, પુસ્તકોને બહુ નજીકથી વાંચવા, ટેલિવિઝનની અત્યંત નજીક જઈને બેસવું અને જોવું, પ્રત્યક્ષીકરણ ન કરી શકે, એક ઘટકને સમગ્રતા સાથે જોડી ન શકે, અટકળ ન કરી શકે, સંકેતો ન પારખી શકે, નિરુત્સાહી કેમ કે જે જાણવા માંગતા હોય
તે જોઈ સાંભળી ન શકે, પ્રાસંગિક કે સમૂહ અધ્યયન ન કરી શકે, પ્રત્યાયન ન કરી શકે. બધિરાંત બાળકોનું સમાવેશન. બધિરાંત બાળકોને તેમની મર્યાદાથી આગળ જઈને સમાજ સુધી લઈ જવા એ સૌથી મોટો પડકાર છે. ખાસ કરીને પ્રત્યાયન બહુ જ પડકારજનક છે. આવા બાળકોનું નીચે મુજબ સમાવેશન કરી શકાય. જેમ કે બધિરાંત વિદ્યાર્થીઓને તેમના સાથીદાર સાથે સંપર્ક સ્થાપવા વારંવાર સ્પર્શ દ્વારા સંપર્ક કરવા કહેવું. આવા વિદ્યાર્થીઓનો પ્રતિચાર ખૂબ ધીમો હોય, તેથી શિક્ષકે વધુ સમય આપી તેમને ધીરજપૂર્વક સાંભળવા. સાંકેતિક પ્રત્યાયનનો ઉપયોગ કરો, જેવા કે ચિત્ર પ્રતીકો, સાંકેતિક ભાષા, ફિંગર સ્પેલિંગ, બ્રેઇલ લિપિ, ઓષ્ઠ વાંચન વગેરેનો ઉપયોગ કરવો. ઉપસંહાર: સંવેદનાત્મક અક્ષમતામાં શ્રવણમંદતા, દ્રષ્ટિહીનતા અને બધિરાંધતાનો સમાવેશ થાય છે. આવા બાળકોનું સમાવેશન કરવું એ શૈક્ષણિક સંસ્થાઓની નૈતિક જવાબદારી છે. સમાજ માટે આવા બાળકો બોજારૂપ નથી, પરંતુ જવાબદારી છે તેમ સમજી સમાવેશનને પ્રોત્સાહન આપવું જોઈએ. આભાર.